ના હતા જેમને ડાયબિટીસ હાર્ટની બીમારી એ કોમોર્બિડ કન્ડિશન્સ હતા અને એમનું દુઃખદ મૃત્યુ થયું છે એટલે ગઈકાલ સુધી કુલ સડત્રીસ લોકોનું આના કારણે મૃત્યુ થયેલા હતા અને આજે એક મૃત્યુને સાથે મળીને કુલ અડત્રીસ મૃત્યુ થયું છે અને આ પૈકી વધારે સંખ્યામાં કો કોમોર્બિડ કન્ડિશન્સ દર્દીઓના મૃત્યુ થયા છે જે ચાર પોઈન્ટ ચારસો પિસ્તાલીસ હતા અને આજ રોજ એકસઠ સમરસના અને બીજા ટોટલ સમરસના ઓગણીસ અને સિવિલના બેતાલીસ એવું કુલ મળીને એકસઠ આજ રોજ ડિસ્ચાર્જ થયેલા છે જે નવા પોલિસી આપણને ડિસ્ચાર્જ પોલિસી મળ્યું છે એના કારણે આજે થોડાક અંશે વધારે ડિસ્ચાર્જ થયેલા છે એટલે કુલ એકસઠ જણાનું ડિસ્ચાર્જ થયેલા છે અને ટોટલ પાંચસો છ જણાનું અત્યાર સુધી ડિસ્ચાર્જ થયેલા છે જેનું ડિસ્ચાર્જ રેટ સત્તાવન પોઈન્ટ આઠ ટકા છે એટલે ડિસ્ચાર્જ રેટ સુરતમાં પણ જે રિકવરી રેટ છે એ ખૂબ અત્યારે સારું થયેલા છે સમરસ કોવિડ કેર સેન્ટર્સમાં અત્યારે અઠુતેર પેશન્ટ છે અને અલગ અલગ ક્વોરન્ટાઇન સેન્ટર્સ ઉપર અત્યારે ઝોન વાઇઝ જોઈએ તો ચારસો પંચાવન જણા ઝોન વાઇઝ ક્વોરન્ટાઇન સેન્ટર્સ ઉપર છે અને હોમ ક્વોરન્ટાઇન ઉપર સોળસો એકાવન લોકો છે કુલ ક્વોરન્ટાઇન હેઠળ બે હજાર એકસો છ લોકો ક્વોરન્ટાઇન સેન્ટર્સ ઉપર અલગ અલગ સ્થળોમાં છે જે પોઝિટિવ કેસ આજે આવ્યા છે એનું અગર આપણે એક વિશ્લેષણ જોઈએ તો સૌથી વધારે લિંબાયતના ગઈકાલ સુધી ત્રણસો તેત્રીસ હતા આજે તેર વધારાનું થઈને ત્રણસો છેતાલીસનો આંકડો પહોંચ્યા છે અને એના ઉપરાંત આજે ઉધનાના નવ કેસો સામે આવ્યા છે જે ગઈકાલ સુધી અઠ્યાસી હતા આજના નો મળીને નાઇન્ટી સેવન સત્તાણું કેસ આજે થયેલા છે અને એના ઉપરાંત અગર જોઈએ તો બીજા આઠ કેસ આજે કતાર ગામના મળ્યા છે ગઈકાલ સુધી અઠ્યાસી હતા આજે આઠ મળીને છન્નું કેસ કતાર ગામના થયેલા છે અને સેન્ટ્રલ ઝોનના આજ રોજ નવા ત્રણ નોંધાયેલા કેસો છે જે કુલ મળીને એકસો સત્યાવીસ થયા છે એટલે આજે બરાછા એમાં કોઈ કેસ મળ્યા નથી બરાછા બીમાં એક કેસ મળ્યા છે સોળ ગઈકાલ સુધી હતા આજે એક મળીને સત્તર કુલ છે અને રાંદેરમાં આજે કોઈ કેસ મળ્યા નથી કુલ પચાસ કેસો છે અને અઠવામાં આજે એક કેસ મળ્યા છે કુલ સત્યાવીસ કેસો છે કુલ કેસોની સંખ્યા આઠસો છોતેર છે અને એ તમામ જે કેસો છે એ તમામ કેસોના કોન્ટ્રાક ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે જે લાભનું પરીક્ષણ છે ટેસ્ટિંગ નું બાબત છે એમાં ટેસ્ટિંગ માં 15581 ટેસ્ટિંગ થયેલા છે હોસ્પિટલ ના પોઝિટિવ કેસો જે આવ્યા છે 221 છે અને કોમ્યુનિટી સેમ્પલ ના 655 છે કુલ 876 પોઝિટિવ કેસ છે અને નેગેટિવ 14500 છે અને જે સંપૂર્ણ આ ટેસ્ટિંગનું પ્રોસિજર છે એ એક્ટિવ સર્વેલન્સ અને પાસિવ સર્વેલન્સ ઉપર છે કુલ અત્યારે સર્વેનું જે ટીમો છે એ તેરસો ટીમો છે જેના પાસેથી અઠ્ઠાણું એઆરઆઈના કેસીસ મળ્યું છે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે એકસો ટીમો છે જેમાંથી 216 સોળ કેસો આપણને મળ્યા છે અને ફિવર ક્લિનિક અત્યારે ચાલીસ ફીવર ક્લિનિક અલગ અલગ સ્લમ વિસ્તારોમાં મુકવામાં આવ્યું છે જેનાથી આપણને છપ્પન કેસો મળ્યા છે જેમિની એપ્લિકેશનમાંથી ત્રણસો ઓગણત્રીસ એઆરઆઈના કેસીસ આપણને મળ્યા છે સુરત મહાનગરપાલિકાના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે આપણે એક મહદ અંશે હોમિયોપેથી અને આયુર્વેદ નું જે ઇમ્યુનિટી બુસ્ટિંગ છે રોગ પ્રતિરોધક શક્તિનો વધારો થાય એના માટે એક મહદ અંશે કાર્યવાહી સુરત શહેરમાં શરૂ કરવામાં આવેલ છે અને એ દવાના વિતરણ જે છે એ અંશે શરૂ થઈ ગયેલા છે કેટલા વિસ્તારમાં ખૂબ સારી રીતે હોમિયોપેથીનું દવાનું વિતરણ થયું છે કતારગામ વિસ્તારમાં દાખલા તરીકે અને અલગ અલગ વિસ્તારોમાં અત્યારે શરૂઆત કરવામાં આવ્યું છે લિંબાયત વિસ્તારમાં અત્યારે અંશે બહુ મોટા પ્રમાણમાં ત્યાં હોમિયોપેથી દવાનું કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે જે આયુષ મંત્રાલયના સજેશન મુજબ જે સૂચન મુજબ આજે દવાઓનું વિતરણ અત્યારે થઈ રહ્યું છે અને સુરતના જેટલા પણ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન્સ છે અને આયુર્વેદના તમામ જેટલા પણ દુકાનો છે અને હોમિયોપાથીના જેટલા પણ પ્રેક્ટિશનર્સ છે અને દુકાનો છે દવાના એ તમામ દવાના દુકાનોને આપણે વિનંતી કરીએ છીએ કે આપના દવાના દુકાનમાં અચૂકપણે આયુર્વેદ અને હોમિયોપાથીના જે મેડિસિન્સ છે એ મેડિસિન્સ આયુષ મંત્રાલયના સજેસ્ટેડ મેડિસિન્સ તરીકે એ રાખવાનું રહેશે અને કોઈ પણ વ્યક્તિ આપના પાસે એ દવાનું ડિમાન્ડ કરવામાં આવે તો એને જે એમઆરપી છે એ એમઆરપી ઉપર આપવાનું છે અને એટલા માટે આપને આ તમામ જે એસોસિએશન્સ છે એસોસિએશન્સનું આવતીકાલે એક બેઠક અહીંયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રાખવામાં આવ્યું છે અને તમામ જેટલા પણ લિંબાયત ઝોનના જેટલા પણ પોઝિટિવ કેસો છે એ પોઝિટિવ કેસોમાં માટે એક આજે સવારે લિંબાયત ઝોનનું મેં વિઝિટ કરવામાં આવ્યું હતું અને વિઝિટ દરમિયાન જે ત્યાંના સ્થાનિક અગ્રણીઓ છે એ અગ્રણીઓ સાથે વાતચીત થઈ હતી ઘણા બધા મુસ્લિમ અગ્રણીઓનું આપણને ખૂબ સુંદર સા સાથ સહકાર મળ્યું છે એના માટે તમામ અગ્રણીશોનું હું ખૂબ તેહદિલથી શુક્રિયા અદા કરું છું એના મારફત આપણને ઘણા બધા વોલ્યન્ટિયર્સ નવ નવયુવાન વોલુંટિયર્સ આપણને સાથ સહકાર મળ્યું છે જેના કારણે એક લિંબાયતમાં એક પોઝિટિવ એટલે હકારાત્મક એક જે એન્વાયરમેન્ટ છે એ એન્વાયરમેન્ટ ક્રિએટ થયું છે લિંબાયત વિસ્તારમાં અત્યારે એક લાખ ચાલીસ હજાર છસો ઘરોમાં ચાર લાખ ત્રેયાસી હજાર સાતસો અઠાવન વ્યક્તિઓનું સર્વે કરવામાં આવ્યું છે અને એમાંથી બે હજાર ત્રણસો પાંચ લોકોને પ્રેશરનું બીમારી છે એકસો ચાર વ્યક્તિને હાર્ટના પ્રોબ્લેમ છે અને બે હજાર છસો ત્રણ જણાને ડાયાબિટીસનું બીમારી છે સાઠ વ્યક્તિઓને શરદી ખાંસી ધ્યાને આવેલ છે જે અન્વે એક લાખ બે હજાર બસો પાંત્રીસ ઘરોમાં ચાર લાખ સડત્રીસ હજાર ચારસો એક્યાસી વ્યક્તિઓને જે હોમિયોપેથીનું દવા છે એ પણ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું છે અત્યારે જે નવા ડોર ટુ ડોર સર્વેલન્સ સર્વેલન્સ માટે એપીએક્સ સ્ટ્રેટેજી છે એ એપીએક્સ સ્ટ્રેટેજી આડોપ્ટ કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે સેન્ટ્રલ ઝોન અને બરાછામાં પણ સેમ સ્ટ્રાટેજી મુજબ સ્લામ વિસ્તારોને આઈડેન્ટિફાય કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં પણ એ જે એપી એક સ્ટ્રાટેજી છે એના મુજબ કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે આજે ડિસઇન્ફેક્શન અને સેનિટાઈઝેશનના સ્ટ્રાટેજીના ભાગરૂપે લિંબાયત ઝોનમાં એકતાલીસના જગ્યા બરાછા એમાં સોળ સેન્ટ્રલ ઝોનમાં ચોવીસ રાંદેર ઝોનમાં ઓગણીસ અને આઠવા ઝોનના ચાર અને કતારગામ ઝોન અને ઉધના ઝોનના અલગ અલગ વિસ્તારો જેમાં પોઝિટિવ કેસો આવેલા છે એ તમામ વિસ્તારો ઉપર ડિસઇન્ફેક્શન અને સેનિટાઈઝેશનનું કામગીરી કરવામાં આવી રહ્યું છે અને અત્યારે ડોર ટુ ડોર સર્વેલન્સના સાતમા રાઉન્ડનું શરૂઆત કરવામાં આવ્યું છે સ્લમ એરિયાઝમાં ખાસ કરીને હાથ ધોવાના એક ટેવ પાડવા માટે બસો સત્યોતેર ટેમ્પરરી વોશબેસિનનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે જેમાંથી બસો બાવન મેકેનિકલ ટાઈપ ફૂટ ઓપરેટેડ વોશબેસીન્સ છે અને હું આ તબક્કે એ પણ કહેવા માંગુ છું કે જ્યારે માસ્ક પહેરવાનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું એ એક જીવનશૈલી થઈ ગયું છે ત્યારે વારંવાર હાથ ધોવાનું પણ એક જીવનશૈલી છે આગામી દિવસોમાં જ્યારે પણ લોકડાઉન ખુલે ત્યારે હાથ ધોવા માટે દરેક જગ્યા ઉપર આ ફૂટ બેસ્ડ વોશબેસીન હોવું જોઈએ કારણ કે જેટલા અંશે હાથ વારંવાર લોકો દ્વારા ધોવામાં આવે એટલા લોકો ડિસઇન્ફેક્ટેડ રહે એટલે જરૂરી એ છે કે જેટલા પણ સુરત એક ઇકોનોમિક હબ છે એટલે એમાં ટેક્સટાઇલ છે ડાયમંડ છે અલગ અલગ મોટા શોપિંગ અને અલગ પ્રકારના ઇકોનોમિક એક્ટિવિટીઝ થાય છે જેટલા પણ ઇકોનોમિક એક્ટિવિટીઝ થતા હોય તમામ જગ્યા ઉપર અત્યારથી હું તમામ જે ઓનર્સ છે તમામ જે એસોસિએશન્સ છે તમામ જે અગ્રણીઓ છે એને વિનંતી કરું છું કે ફૂટ ઓપરેટેડ હેન્ડ વોશિંગ મશીન આપના તમામ જગ્યા ઉપર અત્યારથી એના આયોજન કરવામાં આવે સો દેટ ભવિષ્યમાં આપણે સંજોગોમાં તમામ બાબતોમાં આપણે પૂર્વ તૈયારીના ભાગરૂપે એ અચૂક કરવું જોઈએ શહેરમાં

દંડ વસૂલ કરવામાં આવ્યું છે અને અલગ અલગ જે દુકાનો છે એ દુકાનો પાસેથી બાસઠ હજાર ત્રણસો રૂપિયાનું દંડ પણ વસૂલ કરવામાં આવ્યું છે એટલે અત્યારે જે દંડ જે છે આગામી દિવસોમાં વધારે કરવામાં આવશે એટલે મૂળથી અત્યારથી લોકોને આ ટેવ પાડવાનું ખૂબ જ જરૂરિયાત છે ડિસઇન્ફેક્શન માટે જે મેં વાત કરી કે અલગ અલગ ઝોનમાં જે પ્રમાણે વ્યવસ્થા કર્યા છે અલગ અલગ પબ્લિક પ્લેસેસમાં પણ આજ આજરોજ ચાર હજાર કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કુલ કામગીરી કરવામાં છે મિત્રો અત્યારે જે ભોજન વ્યવસ્થા છે એ ભોજન વ્યવસ્થા પણ ખૂબ જે પ્રમાણે જરૂરિયાત છે જરૂરિયાત પ્રમાણે પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે આજ રોજ ચાર લાખ એકોતેર હજાર ફૂડ પેકેટનું ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવી રહ્યું છે અને એના સાથે સાથે લોકોના તરફથી પણ આપણને જે નાણાકીય ફાળો છે એ આપણને અત્યાર સુધી ચાર કરોડ છપ્પન લાખ ત્રણસો પચીસ રૂપિયાનું ફાળો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યા છે મિત્રો આજ રોજ આપને એ વિનંતી કરું છું કે આપણે દરેક કેવી રીતે જીવનશૈલીના ભાગરૂપે આ સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક અને વારંવાર હાથ ધોવાનું એ કેવી રીતે કરી શકાય અને એના સાથે સાથે એ પણ આપણને વિચારવું પડે કારણ કે એ એક સેક્શનના લોકો જે એજ્યુકેટેડ છે જેને સમજણ ખૂબ સારી રીતે એ લોકો કરી શકે છે એ લોકોના સાથે સાથે મારા એ પણ વિનંતી છે કે કારણ કે આપણે જે પ્રકારે એક સમાજમાં રહેવાનું છે એ તમામ લોકોને બીજા તમામ લોકોને પણ આ ટેવ પાડવા માટે આપણે તમામ લોકો મહેનત કરવા જોઈએ અત્યારે જે પ્રકારે સ્લમ એરિયાઝમાં આ કેસો બળોતરી થાય છે એ ભવિષ્યમાં કોઈ પણ જગ્યામાં જે છે એ ના થાય એટલા માટે આપણને દરેક જગ્યા ઉપર દરેક પબ્લિક પ્લેસીસ ઉપર દરેક ઇકોનોમિક એક્ટિવિટીઝના જગ્યા ઉપર દરેક સ્કૂલ કોલેજો અને અન્ય 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 જગ્યા ઉપર આ જે હાથ ધોવાનું વારંવાર હાથ ધોવાનું જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા મોટા પ્રમાણમાં એ આપણને કરવા જોઈએ અને એ એક આશા રાખીને આપના તમામના આરોગ્ય નિરામય કામના કરીને વિરમું છું ધન્યવાદ